એટલા માટે મૂક્યું કે તમને યાદ રહે પાનુ કયું હતું। હાલો પકડો દેવલી, તમે મોટા લોકો છો એનો મતલબ એ નથી કે બીજાની કોઈ ઇજ્જત નથી। મજા ના આવી, લો પરોઠું ખાઓ, જુઓ આમાં મરચું નથી। નથી ખાવું। અરે હા તો ખરું છે, પોતે જ હેરાન કરે છે અને પછી પોતે જ રડે છે। ના ના, પોતે અમને ચાર વાતો સંભળાવી દીધી અને કહો છો અમે કર્યું। મેં ક્યાં કઈ કીધું છે? ના ના, અમે મોટા માણસ, તમે નાના માણસ, આ બધું અમે બોલ્યા હતા। અમે ભગવાનને થોડી કીધું હતું કે અમને ઠાકોરના ઘરે જન્મ આપજો, જેથી દેવ અને રાધા અમને વાતો સંભળાવે। વાહ વાહ વાહ, આ કેવું કહેવાય, બંનેને લડે મોટી બા અને બંને ભાઈ બહેન અમારા ઉપર ગુસ્સો કાઢે। આ તો મોટી બાઈ કીધું હતું કે જા બોલાવી લાવ, નહીં તો અમારો ઠેંગો આવે બોલાવવા। એક તો સવારના ભૂખ્યા છીએ અમે, એટલે તમને કહું કે પહેલા નાસ્તો કરી લો, તો ઉપાડીને માટીમાં નાખી દીધો। હવે સમજ પડી, આ ભૂખ લાગી છે એનું રડવું આવે છે। લો ખાઈ લો। અમારે નથી ખાવું, અમારા તરફથી આ માટીમાં નાખી દો, અમારે શું। એમ ના ચાલે, લો ખાઈ લો। ના પાડીને નથી ખાવું તો જબરદસ્તી કરું? દેવ, અમે બચકું ભરી લઈશું। લો ભરો બચકું। તું કે હું દેવ છું પણ તમે, અરે પણ એમ તે કઈ ઓળખાણ થોડી પડે, તારે કેવું જોઈએ કે તું કરુણાશંકરજીનો દીકરો છે તો હું તને તરત જ ઓળખી જાત। શારદા વાવ, આ દેવ છે, કરુણાશંકરજીનો દીકરો। બિચારાને જન્મતા વેત જ કોઈ મંદિરના પગથિયે અનાથ મૂકી ગયું હતું, ત્યારથી કરુણાશંકરે દીકરાની જેમ ઉછેર્યો છે આને, અને તારા સસરાએ જ એને ભણવાનો ખર્ચો આપ્યો અને એને ભણાવ્યો। અરે બા, હું ઓળખું છું આમને, તમે પણ શું આખી રામાયણ જ ચાલુ કરી દીધી? અરે મોટા બા, અરે દીકરા, દેવ આ હાથમાં શું થયું? મોટા બા, આ તો કોઈ જંગલી બિલાડીએ બચકું ભર્યું છે। હાય હાય, તો 14 ઇન્જેક્શન લેવા પડશે। ના ના મોટા બા, તમે બેસો, 14 ઇન્જેક્શન તો કૂતરી કરડે ને તો લેવા પડે, પણ બિલાડી કરડી તો 2-4 ઇન્જેક્શન તો લેવા જ પડશે। ના ના, અમે શું બિલાડી છે? તમે કોણે કીધું બિલાડી? કેમ નહીં, આ બચકું અમે જ ભર્યું છે। તે શા માટે? તે અમને ગુસ્સો ચડ્યો એટલે ભર્યું, અને આ તો સાવ જૂઠા છે, આવો મોટો પાટો ખાલી ખાલી બાંધી રાખ્યો છે। અરે બાપ રે, આવું કરડાય? જાવ ઉપર, કાળો મલમ પડ્યો છે તે લગાવી દો, મટી જશે। ચાલો હું લગાવી દઉં। આવડી મોટી થઈ ગઈ, પણ કોણ જાણે ક્યારે અક્કલ આવશે। હવે આ વાગ્યું છે તો દુખે તો ખરું ને, એમાં આટલી રાડો શા માટે પાડો છો? આટલા જોરથી કરડવાનો અમારો ઈરાદો નહોતો, પણ તમે એમ કેમ કહ્યું કે તમે કરડી ન શકો, એટલે જ અમને આટલો ગુસ્સો આવી ગયો। આમ શું જોઈ રહ્યા છો, કઈ બોલતા કેમ નથી? શું બોલું? તમે અમને વડી શકો છો? ના દેવલી ના, એવું તો હું સપને ના વિચારી શકું। દેવલી એક વાત કહું, દરેક મનુષ્યમાં એક નાક, બે આંખો, બે કાન, એક મોં, બધું સરખું જ હોય છે, પણ ન જાણે કોઈ એક વ્યક્તિ એટલી ગમવા લાગે છે કે એના વગર જીવવું બહુ જ મુશ્કેલ થઈ જાય છે, અને એના માટે જીવ દેવાનું મન થઈ જાય છે। હે દેવ, ખરેખર આવું કઈ થાય? હા દેવલી, એવું થતું હોય છે। એટલે અમને પણ કોઈની સાથે પ્રેમ થઈ જશે? દેવલી આ વાત સાચી છે, આ દુનિયામાં પ્રેમ વગર કોણ રહી શક્યું છે? ના તો આ દુનિયા બનાવનાર, ના તો આ દુનિયામાં રહેનાર, પ્રેમ કર્યા પછી તો જીવન જીવવાનો નવો ધ્યેય મળી જાય છે। બહુ
મોટી સમસ્યા છે ચુનીલાલ. અરે મહારાજ શું છે? મને બહુ ગભરામણ થવા લાગી છે, જલ્દી કહો. આ વર્ષે શનિ મહારાજ ભારી દશામાં ચાલી રહ્યા છે. મારે તમારી પત્નીના થોડા વર્ષો કાઢીને તમારી કુંડળીમાં રાખવા પડશે. હા નાખી દો, નાખી દો. તમ તમારે આમાં ખર્ચો કેટલો થશે? ફક્ત 500 રૂપિયા. અરે 500 રૂપિયા? હા વિધિ એવી છે એટલે. નહીં માનું નહીં, આ અત્યારે 100 રૂપિયા રાખો, બીજા પછી મોકલાવી દઈશ. ચાલો ત્યારે મજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહારાજ આ 20 રૂપિયા બીજા રાખો. મહારાજ જ્યારે ઉંમર માટે આમ તેમ કરી જ રહ્યા છો તો 20-25 વર્ષ મારી અંદર ઉમેરી દેજો. આ બહેરાની જાત વધારે જીવીને શું કરશે? આહા તમે ચિંતા ના કરશો, હું બિલકુલ એવું જ કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ દૂધ ક્યારનું પડ્યું છે પી લેજો. મહારાજ મહારાજ જરા સમજી વિચારીને ઉંમર આમ તેમ કરશો, નહીતર ક્યાંક શનિ મહારાજ મારું જ ગળું ના દબાવી દે. લો આ 50 રૂપિયાની નોટ તમે રાખો. અરે આ પણ કઈ કહેવાની વાત છે? તમે ચિંતા ના કરશો, હું હિસાબ એવો ચોખ્ખો રાખીશ કે તમે સેટ કરતા માત્ર 8 દિવસ વહેલા મરશો. હવે તમે જ નહીં રહો તો પછી શેઠને જીવીને શું કામ છે? તમે ચિંતા ના કરશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલો અંધવિશ્વાસ ફેલાયો છે આપણા દેશમાં. વાહ બાપુજી વાહ, ખરા મૂરખ બનાવ્યા એ લોકોને, અને એ પણ ધર્મના નામે. તો સાંભળ બેટા, આ ધર્મ કર્મ કોઈ શ્રદ્ધાથી નથી કરતું, બધા ડરના માર્યા ધર્મ કર્મ કરે છે. હું જો શેઠને એમ કહી દે કે ચુનીલાલ આ વર્ષ તમારું બહુ સારું જવાનું છે તો એ મને 100 રૂપિયા આપત. અરે 100 રૂપિયા તો શું બેટા, એ મને 5 રૂપિયા પણ ના આપત. અને એમણે હવે દીકરીના હાથ પીળા કરવા છે, પણ રૂપિયા તો જોઈએ ને. જો આ મૂરત્યો શોધ્યો છે. પણ અરે આપણે આપણી લાયકાત પ્રમાણે જોવું જોઈએ. હવે કોઈ રાજકુંવર તો આવશે નહીં આપણી દીકરી માટે. મેં કુંડળી મેળવી લીધી છે, છોકરીને પૈસે ટકે કે રોટલે પાણી કોઈ તકલીફ નહીં પડે. પણ આની ઉંમર તો બહુ મોટી લાગે છે. હજી 4 મહિના પણ નથી થયા એની પહેલી પત્નીને મરે, અને મારી ફૂલ જેવી દીકરી માટે આજ મુહૂર્ત્યો મળ્યો. અરે કંઈક મારી વાતો થઈ રહી છે, શું થયું? આ તો જાળ્યો છે. દરેક મનુષ્યમાં એક નાક, બે આંખો, બે કાન, એક મો, બધું સરખું જ હોય છે. પણ ન જાણે કોઈ એક વ્યક્તિ એટલી ગંબા લાગે છે કે એના વગર જીવવું બહુ જ મુશ્કેલ થઈ જાય છે. દેવલી, હવે આવો છો? અમે કે આના તમારી રાહ જોઈ રહ્યા છે, અને આ ફ્લેટ સાહેબ મસ્તી માં આવો છો. બહુ ગુસ્સામાં છો લાગે છે. મને હિંમત લાલે હમણાં તમારો સંદેશો આપે તો હું શું કરું? ખબર નથી પડતી, અમે આખી રાત ઊંઘ્યા નથી. શું ગુસ્સો ના આવે અમને? કેમ? તમારી કાલવાળી વાત. બીજું શું? કાલવાળી કઈ વાત? એ જ કે અમને પણ કોઈની સાથે પ્રેમ થઈ જશે, એટલે થયું એકવાર તમને પૂછી જો એટલે હાશ થઈ જાય. હે દેવ, તમે કોઈથી કોઈની સાથે પ્રેમ કર્યો છે? હા દેવલી, હું તો પ્રેમ કરતો હતો, કરું છું અને કરતો રહીશ. અરે અમે એક સવાલ પૂછ્યો અને તમે તો આખું ભાષણ આપી દીધું. ચલો મોં ફેરવો પેલી બાજુ. કેમ? અરે બાબા, અમારે કઈ પૂછવું છે, શરમ આવે છે. સાંભળ રાધા, મને ફેરવીને વાત કરવાની આદત નથી, અને સાંજે તળાવવાળી હવેલી આવીને પડશે. કેમ? અરે આટલું નથી સમજતી, ઠાકોર ક્યારે કોઈને તળાવવાળી હવેલી બોલાવે? એક વાત કહું,
जो आवी बात कोई देवली ने कहे तो एने गोड़िए दऊं, पर आवी हिम्मत कोई करे ज नहीं, कारण बदा जाने छे के देवली ठाकुर नी दीकरी छे। तमे मारी साथे आवी हिम्मत एटले करी कारण के हुं एक गरीब ब्राह्मण नी दीकरी छु। हां तमे लोको ने हां पाड़ी दो, आ लग्न मने मंजूर छे। आ तू शू बोले छे दीकरी? हां जुआन दीकरी ना मां बाप ने शेनी चिंता होय छे ते आजे मने समझाई गयो छे मां, मने ए माणस पसंद छे, हुं तेनी साथे लग्न करीश। सारू दीकरी, चिंता ना करती, जेवी तारी मरजी। राधा, तू एक बीजवर साथे लग्न करीश? मने तो समझाई गयो छे कि हुं एक गरीब ब्राह्मण नी दीकरी छुं, पण तमे भूली गया छो कि तमे इस ब्राह्मण ने त्यां उछरेला एक अनाथ छो। राधा, तू कहवा शू मांगे छे, खुली ने बात कर। कई नहीं देव भाई, देवली अने तमारी लायका जो। देव भाई, आपने जी समाज में रहिए छे ने, एमा प्रेम ने बहु खराब नजर थी जोवाय छे। खराबी तो ए लोको ना मगज मा छे, जे बीजा लोको ना मगज मा क्रोध अने नफरत नी आग चापे छे, अने ऊंच नीच ना भेदभाव करे छे। प्रेम, प्रेम तो एवी वस्तु छे जे सहलाई थी थतो नथी, अने थाय छे तो सहलाई थी जतो नथी। देवली मेहरबानी करे छे तमारा ऊपर कि तमारी साथे थोड़ू हसी बोली ले छे, आने प्रेम समझवानी भूल ना करता, नहींतर पछतावा सिवाय कई हाथ नहीं लागे। ना राधा ना, मने तो पूरे पूरो विश्वास छे, जेटलो प्रेम हूँ देवली ने करू छू एटलो ज प्रेम ए पण मने करे छे। हाश, आ लगन तो हवे शांति थी पती गया, पण हवे मारी आ राधा, मारी चकुड़ी, एना सगा वाला ने झट पगे लागी ने पाछी आवे तो हारू, रात सुधी मां घरे तो पहुंची जवाय, नहीं तो पची आखी रात अहीं अमारे। आय हाय हाय बापूड़ी, सुखी रह मां, सुखी रह। हे देव, बधी छोकरीओना लग्न थाय छे? हा देवली। देवली देव भाई, कहेलू माफ करजो देव भाई, मने जो एने एटलो दाखलो लेजो कि मेर तो बरोबरी मां थाय। राधा राधा, एवुं नथी, हुं आवती काले जईने मोटा ठाकोर ने मारी अने देवली नी वात करी लईश। भले, तो ध्यान राखजो। वीरेंद्र सिंह जी,
આ તો શરમાય છે. આવો અહીં બેસો. કઈ તમે જ બતાવી દો ને દેવલી વિશે. જી હું. હા તમે તો સારી રીતે ઓળખતા હશો દેવલીને. દેવલીને હું પણ નથી ઓળખી શક્યો, પણ એટલું જરૂર કહીશ કે દેવલી ગંગા જેવી પવિત્ર છે, ખૂબ જ ભોળી અને ભલી છે. એણે તો જમીન ઉપર ક્યારેય પગ પણ નથી મૂક્યો, પણ કુંવર સાહેબ એટલી વિનંતી કરીશ કે અમારી દેવલીને દુઃખી નહીં થવા દેતા, ક્યારેય દુઃખી નહીં થવા દેતા.